નું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાયું। હળવદમાં જૂની મામલતદાર કચેરી ખાતે વર્ષોથી તાલુકા પંચાયતની બિલ્ડિંગ જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશય થવાની દહેશત હતી। ત્યારે હળવદ માર્ગ મકાન પેટા વિભાગની કચેરી દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવે છે ત્યારે હળવદ જૂની મામલતદાર કચેરી પાસે તાલુકા પંચાયતની બિલ્ડિંગ જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી અહીં આવતા અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે અહીં આવે છે અને જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશય થવાની દહેશત હતી ત્યારે માર્ગ મકાન પેટા વિભાગની કચેરી દ્વારા હળવદ હાઈવે રોડ સર્કિટ હાઉસની પાછળ 2,85,00,000ના ખર્ચે બનતા લોકો અને હળવદ તાલુકા વાસીઓમાં આનંદ છવાયો હતો। તાલુકા પંચાયત નવનિર્મિત ભવનનું લોકાર્પણનો સમારંભ આજે યોજવામાં આવ્યો જેમાં લોકાર્પણના સમારંભના અધ્યક્ષ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા, હિનાબેન રાવલ, નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લાના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બર્સ, તાલુકા પંચાયત વિભાગની ચેમ્બર્સ, મીટિંગ હોલ, પીવાના પાણીનો રૂમ વગેરેનો કર્મચારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું। લોકાર્પણ કર્યા બાદ કચેરીની મુલાકાત લીધી હતી। સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન, મહાનુભાવોનું ટોપલી આપી સ્વાગત કરવામાં આવ્યું। પ્રદીપસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું। સાથે કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા કલેક્ટર, હળવદ તાલુકાના પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, જિલ્લાના હોદ્દેદારો રઘુભાઈ ગડારા, વલ્લભભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ, રણછોડભાઈ દલવાડી, બિપિનભાઈ દવે, સુખુભા ઝાલા, દિગુભા ઝાલા, દેવપાલભાઈ, અશોકસિંહ, ભાણુભા, ધીરુભા ઝાલા તથા હળવદ પાર્ટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયતનો સ્ટાફ, માર્ગ મકાન વિભાગ કચેરીનો સ્ટાફ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। મોરબી જિલ્લા SP જયવીરસિંહ રાઠોડના માર્ગદર્શન નીચે ચુસ્ત ચાપતો પોલીસ બંદોબસ્ત હળવદ PI MR સોલંકી સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। હળવદ તાલુકા પંચાયતની કચેરી જે ₹3 કરોડના ખર્ચે બનાવી છે એ કચેરીનું આજે લોકાર્પણ રાજ્યના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને પૂર્વ પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાની ઉપસ્થિતિમાં લોકોના ઉત્સાહ સાથે આજે અહીંયાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ કચેરીના માધ્યમથી હળવદ તાલુકાના લોકોની, તમામ ગ્રામ પંચાયતના લોકોની સુખાકારીની અંદર વધારો કરવા માટે આ ભવન એ સાચા અર્થમાં યોગ્ય પુરવાર થશે એવો ઉત્સાહ લોકોની અંદર જોવા મળ્યો।